ભરૂચ નગરપાલિકા દ્વારા માતાડા તળાવ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમના સમાપન સમારોહનું આયોજન કરાયું હતું આઝાદી કા અમૃત મહોત્સવ એ ભારતની આઝાદીના પંચોતેર વર્ષની સ્મારક ઉજવણી છે આપણે આપણી સ્વતંત્રતા માટે એ લોકોના ઋણી છીએ જેમણે આપણી આવતીકાલ માટે પોતાની આજ ગુમાવી દીધી તેમના ઘણા લોકોએ રાષ્ટ્રહિત માટે સર્વસ્વનું બલિદાન આપ્યું આપણી માતૃભૂમિ એ ધન્ય ભૂમિ છે જેણે ઘણા બહાદુરો વીરોને જન્મ આપ્યો છે આ ભૂમિમાં જન્મ લીધો હોવાને કારણે આપણે પણ આ ભૂમિ સાથે તેમજ અહીંની ભૂમિ અને લોકોમાં રહેલી દેશભક્તિની ભાવના સાથે જોડાયેલા છે આઝાદી કા અમૃત મહોત્સવ ભારતના એવા વીર શહીદોના બલિદાનોને બિરડાવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે કે જેમણે આપણી આઝાદી માટે અમૂલ્ય યોગદાન આપ્યું છે સત્તાવાર રીતે આઝાદીનો અમૃત મહોત્સવ બાર માર્ચ બે હજાર એકવીસના રોજ શરૂ થયેલ હતો અને ત્રીસ ઓગસ્ટ બે હજાર ત્રેવીસ સુધીમાં પૂર્ણ થનાર છે આ ઉત્સવના સમાપન તરફ આપણે આગળ વધી રહ્યા છીએ ત્યારે આ ઉત્સવના સમાપન સમારોહ તરીકે ભરૂચ નગરપાલિકા દ્વારા માદળા તળાવ ખાતે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ભરૂચના વિવિધ અગિયાર વોર્ડમાંથી માટી લાવીને હાથમાં માટી અને દીવા લઈને પંચપ્રણ સંકલ્પ લીધા હતા ત્યારબાદ વૃક્ષોનું વાવેતર કરાયું હતું ત્યારબાદ રાષ્ટ્રધ્વજ ફડકાવવામાં આવ્યો હતો ત્યારબાદ ભરૂચના વિવિધ અગિયાર વોર્ડમાંથી લાવેલ માટી સાથે ભરૂચ નગરપાલિકા સુધી શોભાયાત્રા સાથે રેલી કાઢવામાં આવી હતી આ કાર્યક્રમમાં મુખ્ય અધ્યક્ષ તરીકે ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને મુખ્ય અતિથિ તરીકે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા તથા મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા